હવે આપણે જોશું શાખીય શૃંખલા અને વલય શૃંખલા. તો સરળ શૃંખલાઓનો અભ્યાસ કર્યો, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નેનેન, ડેકેન, આ બધી જ સરળ શૃંખલાઓ હતી. હવે આપણે શાખીય શૃંખલાનો અભ્યાસ કરવાનો છે. તો શાખીય શૃંખલા માટે હું ઉદાહરણ લઈશ બ્યુટેનનું. કેનું ઉદાહરણ લઈશ? બ્યુટેન. બ્યુટેન, બ્યુટેન C4H10, 1, 2, 3, 4 આ રીતે આપણે રચના જોઈ ગયા છીએ. આ બ્યુટેનમાં જો ખાસ કાળજી રાખશું બાળકો, આ બ્યુટેનમાં ગોઠવણી, જો ગોઠવણી બદલાવું છું, એક કાર્બન અહીંયા લઈ જાઓ, એક કાર્બન અહીંયા લઈ જાઓ, અહીંયા હાઇડ્રોજન મૂકી દઈએ આપણે. તો હવે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 આ જે રચના થઈ, આ રચનામાં પણ બંધારણ જ છે, C4H10. અહીંયા પણ બંધારણ કયું હતું? C4H10. એટલે કે ક્યાંય દ્વિબંધ કે ત્રિબંધ થતા નથી, માત્ર કાર્બનની ગોઠવણી બદલાય છે. શું બદલાય છે? કાર્બનની ગોઠવણી. તમને આ રીતે કંઈક સમજૂતી આપેલી છે, આ રીતે કંઈક સમજૂતી આપેલી છે. પણ એને લખ્યું છે આ રીતે, શું કર્યું છે એ જુઓ. આ કાર્બન પરમાણુ હતો, આ જે આખે આખું રચના હતી, આ રચનાને અહીંયા લઈ ગયો અને અહીંયા લઈ આવ્યો અને અહીંયા હજી એક કાર્બન, ટૂંકમાં આ કાર્બન અહીંયા લઈ આવ્યો, અહીંયા હાઇડ્રોજન મૂકી દીધો, આ હાઇડ્રોજન અહીંયા મૂકી દીધો. એટલે કે ફરીથી આપણે એને જોઈ લઈએ, ફરીથી રચના જોઈ લઈએ, શું કરવાનું છે? તો કે ચાર કાર્બનમાંથી બે કાર્બન તમારે આવી રીતે લખી નાખવાના. હવે બધી બાજુ હાઇડ્રોજન માટેના આપણે જે કાંઈ બંધ લખીએ છીએ, સહસંયોજક બંધ, એ દર્શાવી દેવાના. પહેલા કાર્બન ઉપર 3 હાઇડ્રોજન જોડાય છે, જ્યારે બીજા કાર્બન ઉપર 2 કાર્બન અને 1 હાઇડ્રોજન જોડાય છે. 2 કાર્બન અને 1 હાઇડ્રોજન. હવે આ કાર્બનની હજી સંયોજકતા પૂરી થઈ નથી, એટલે આપણે અહીંયા 3 હાઇડ્રોજન મૂકી દઈએ. તો આ રચના કંઈક આવી થઈ, CH3C CH3 CH3. આનું નામ છે આઇસોબ્યુટેન. શું નામ છે? આઇસોબ્યુટેન. એકદમ સરળ છે. શાખીય શૃંખલા માટેનું બીજું ઉદાહરણ આપણે લખશું હેક્ઝેન માટે. તો પહેલા આપણે હેક્ઝેનને લખીએ. હેક્ઝેન, હેક્ઝેન એટલે કેટલા કાર્બન પરમાણુ બાળકો? તો કે 6 કાર્બન પરમાણુ. 1, 2, 3, 4, 5, 6 કાર્બન પરમાણુ અને 14 હાઇડ્રોજન પરમાણુ. 14 હાઇડ્રોજન પરમાણુ. હેક્ઝેનનું અણુસૂત્ર C6H14. હવે શું થશે કે શાખાઓ સ્વરૂપે હેક્ઝેનનું નિરૂપણ કરવા માટે, આ કાર્બન પરમાણુ છે, આ કાર્બન પરમાણુ, આ CH2, આ CH2 છે, અહીંથી નીકળી જશે. ટૂંકમાં અહીંથી કાર્બન પરમાણુ નીકળી જશે, એટલે પહેલી રચના આવી જશે. 1, 2, 3, 4 અને 5 પાંચ કાર્બન પરમાણુ છે. છઠ્ઠો કાર્બન છે, એ છઠ્ઠો કાર્બન અહીંયા આવશે. ક્યાં આવશે? અહીંયા લાસ્ટમાં નહીં, છેલ્લે નહીં, છેલ્લેથી એક સ્ટેપ આગળ. બાકી બધે આવી જશે હાઇડ્રોજન. તો આને કહેવાય આઇસોહેક્ઝેન. શું કહેશું? આઇસોહેક્ઝેન. ખાસ બાળકો ધ્યાન રાખશો, બીજું સ્વરૂપ છે એમાં કંઈક આવું થશે. પાંચ કાર્બન સરળ શૃંખલામાં, છઠ્ઠો કાર્બન પરમાણુ છે એ વચ્ચે આવશે. ક્યાં આવશે? વચ્ચે. બાકી બધે હાઇડ્રોજન. હજી આના પછીનું સ્ટેપ, ત્રીજું સ્ટેપ. પહેલું, બીજું, ત્રીજું સ્ટેપ. ત્રીજા સ્ટેપમાં આપણે શું કરશું? તો કે કાર્બનના 2 પરમાણુને દૂર કરશું. કાર્બનના 2 પરમાણુને દૂર કરશું.
બે પરમાણુ દૂર થશે એ બે પરમાણુ અહીંયા જોડાશે સહસંયોજક બંધી અહીંયા જોડાશે એટલે એક રચના આવી પણ થાય હાઇડ્રોજન 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 થોડુંક ભેગું ભેગું થઈ જાય તો એવું લાગે તો તમારે આ બે કાર્બન વચ્ચે થોડુંક અંતર વધારે રાખવું અને લાસ્ટ છેલ્લું સ્વરૂપ છે એ બી ત્રણ કાર્બન જો ખાસ દઉં એક બે અને ત્રીજા કાર્બન ઉપર બીજા ત્રણ કાર્બન જોડી દેવાના હવે અહીંયા હાઇડ્રોજન દર્શાવતો નથી આ બધા એટલે કે હેક્ઝેન એક બે ત્રણ ચાર અને પાંચ સ્વરૂપે લખી શકે કેટલા સ્વરૂપે પાંચ સ્વરૂપે પણ પહેલું છે સરળ શૃંખલામાં છે જ્યારે બાકીના છે એ શાખીય શૃંખલામાં છે કેમાં છે શાખીય શૃંખલામાં હવે આપણે જોશું વલય શૃંખલા કેવી શૃંખલા જોશું વલય શૃંખલા ચાલો વલય શૃંખલા માટે આપણે શરૂઆત કરશું ત્રણ કાર્બન પરમાણુથી કેટલા કાર્બન પરમાણુથી ત્રણ કાર્બન પરમાણુ ત્રણ કાર્બન પરમાણુ એકબીજા સાથે આ રીતે જોડાય તો આ વલય શૃંખલા બને તો હવે બાકીના બે બંધમાં કોણ જોડાશે હાઇડ્રોજન જોડાશે આનું નામ શું થશે તો કે સાયક્લો હવે કાર્બન કેટલા છે તો કે ત્રણ સાયક્લો પ્રોપેન એક જ બનશે કાર્બન કાર્બન વચ્ચે એક જ બન સિંગલ બનશે એટલે નામના પાછળ શું લાગશે એન પ્રત્યય લાગશે સાયક્લો પ્રોપેન હવે ત્યારબાદ આપણે પાંચ કાર્બન પરમાણુની ચર્ચા કરીએ પાંચ કાર્બન પરમાણુ છે એ એકબીજા સાથે વલયમાં જોડાય તો કંઈક આવી રચના થાય હાઇડ્રોજન 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 અહીંયા પણ હાઇડ્રોજન આનું નામ થશે સાયક્લો પેન્ટેન સાયક્લો પેન્ટેન હવે લાસ્ટ છ કાર્બન વાળું આ આપણા માટે મહત્વનું છે અગિયાર બાર સાયન્સમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણશો ત્યારે આ ખૂબ જ મહત્વનો ભાગ ભજવ છે સાયક્લોહેક્ઝેન સાયક્લોહેક્ઝેન આનું નામ છે સાયક્લોહેક્ઝેન આ થઈ વલય શૃંખલા આ રીતે કાર્બન પરમાણુઓ સરળ શૃંખલામાં શાખીય શૃંખલામાં અને વલયાકાર શૃંખલામાં જોડાવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે હવે આપણે જોઈએ સાયક્લોહેક્ઝેન આપણે જે સાયક્લોહેક્ઝેન ભણ્યા છે સાયક્લોહેક્ઝેનમાં પ્રત્યેક કાર્બન પરમાણુ પાસે બે બે હાઇડ્રોજન છે કેટલા હાઇડ્રોજન છે બે હાઇડ્રોજન આ બે હાઇડ્રોજનમાંથી એક હાઇડ્રોજન ગુમાવે દરેક કાર્બન પરમાણુ પાસે જે બે બે હાઇડ્રોજન હતા એક એક હાઇડ્રોજન ગુમાવે આ બે કાર્બન પરમાણુ એક એક હાઇડ્રોજન ગુમાવે તો શું થાય તો કે અહીંયા દ્વિબંધ બને શું બને દ્વિબંધ હવે આ ગુમાવી શકશે નહીં આની પાસે બે હાઇડ્રોજન છે અને આ કાર્બન પાસે બે હાઇડ્રોજન છે એક હાઇડ્રોજન ગુમાવે એક હાઇડ્રોજન ગુમાવે તો અહીંયા શું બનશે દ્વિબંધ તેવી જ રીતે આ બંને વચ્ચેના એક એક હાઇડ્રોજન દૂર થાય એટલે અહીંયા શું બનશે દ્વિબંધ જો આવી રચના હોય કેવી રચના તો કે CH પછી અહીંયા દ્વિબંધ CH સિંગલ બોન્ડ CH દ્વિબંધ CH સિંગલ બોન્ડ CH દ્વિબંધ અને અહીંયા આવશે CH તો આને તમારે દર્શાવવા માટે આને કહેવાય બેન્ઝીન શું કહેવાય બેન્ઝીન અને બેન્ઝીનને દર્શાવવા માટે બેન્ઝીનને દર્શાવવા માટે માત્ર તમારે શું કરવાનું છે તો કે ષટ્કોણ આ રચના કેની છે તો કે બેન્ઝીનની છે કેની છે બેન્ઝીન અને આ જે બંધ છે એ બંધને વચ્ચે વર્તુળાકાર સ્વરૂપે દર્શાવી શકાય આ બેન્ઝીન છે મેં હમણાં જ કીધું તમને સાયક્લોહેક્ઝેન છે
એ આગળ 11-12 સાયન્સમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આવવાનું છે, એમાં બેન્ઝીન પણ મહત્વનો ભાગ ભજવવાનું છે. એટલે આપણે બેન્ઝીન સુધી પહોંચી ગયા છીએ.